નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળનો આપણે બીજા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડિયોની અંદર મેં તમને સ્વાતંત્ર્ય ચળવળ ચેપ્ટરની અંદર રાષ્ટ્રવાદનો પરિચય આપ્યો હતો કે રાષ્ટ્રવાદ કોને કહેવાય અને ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ થવા માટેના કારણો કયા કયા હતા એનો આપણે પરિચય મેળવી ગયા. હવે આજે આપણે જે પરિચય મેળવવાનો છે બરોબર એ આગળ ચેપ્ટરની અંદર તમને વાત કરી છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના. ભારત દેશની અંદર ઘણા બધા રાજકીય પક્ષો છે, તમે ઘણા બધાના નામ સાંભળ્યા હશે બરોબર છે. ભારતની અંદર જે અત્યારે સત્તામાં જે પક્ષ છે, શાસક પક્ષ છે, એ કોણ છે? તમે ભાજપ છે. એના વિરોધ પક્ષની અંદર કોણ છે? તમે કોંગ્રેસ છે. તમે આમ આદમી પાર્ટીનું પણ નામ સાંભળ્યું છે. આ બધા જે પક્ષો છે એ પક્ષોની જે રાજકીય પક્ષો એમાંની આપણે વાત કરવાની છે. ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની વાત કરવાની છે, જેને બીજી ભાષામાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે પણ ઓળખવામાં આવે છે. જૂનું એનું નામ છે એ કયું નામ હતું? તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. અને હાલમાં જે પક્ષનું નામ છે એનું નામ છે કોંગ્રેસ. આ કોંગ્રેસ પક્ષ એ ભારતનો સૌથી જૂનામાં જૂનો પક્ષ છે. એની સ્થાપના કેવી રીતે થઈ, શા માટે થઈ એનું તમને અહીંયા વર્ણન કરેલું છે. સૌથી પહેલા વાત કરીએ આપણે થોડીક 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની, કે અંગ્રેજોની આર્થિક નીતિઓને કારણે, અંગ્રેજોની જે આર્થિક શોષણની નીતિઓને કારણે, અંગ્રેજોના અત્યાચારને કારણે બરોબર છે, અંગ્રેજોના ભેદભાવભરી નીતિને કારણે ભારતની અંદર સૌપ્રથમ શું થયો? 1857ની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. અને આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર અંગ્રેજોનો સૌપ્રથમ શું કરવામાં આવ્યો હતો? કે વિરોધ કરવામાં આવ્યો. અંગ્રેજો સમક્ષ બળવો કરવામાં આવ્યો. આઝાદી કરવા મેળવવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પછી પાછો સ્વાતંત્ર્ય સંગ્રામ ન થાય, કારણ કે જે પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 ની અંદર થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજ સરકારે દબાવી દીધો અને ભારત દેશ એ સમયે આઝાદ થઈ શક્યું નહીં. સમગ્ર ભારતની અંદર આ સ્વાતંત્ર્ય સંગ્રામ ફેલાણો, પરંતુ ભારતને એ સમયે આઝાદી મળી શકી નહીં. શા માટે ન મળી શકી? કારણ કે અંગ્રેજ સરકારે એને દબાવી દીધો. બીજી બાબત એ છે કે ભારતની અંદર હવે આવો બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ ન થાય એટલા માટે ભારતની અંદર તમને વાત કરી છે, એટલે સ્પષ્ટ કીધું છે. શું કીધું છે? કે 1857 જેવો સ્વાતંત્ર્ય સંગ્રામ ફરીવાર ન બને, ફરીવાર નિર્માણ ન થાય એટલા માટે એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી જેનું નામ છે એ ઓ હ્યુમ. શું નામ છે? એ ઓ હ્યુમ. આનું પૂરું નામ છે એલન ઓક્ટાવિયન હ્યુમ. એટલે કે એ ઓ હ્યુમે 18 ડિસેમ્બર 1885 ના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની શું કરી? તો કે સ્થાપના કરી. શા માટે કોંગ્રેસની સ્થાપના કરી અને કોણે કરી છે? તમને પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય છે કે ભારતની અંદર બરોબર છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી અને કોણે કરી? તો એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ, એટલે કે એનું નામ છે એ ઓ હ્યુમે 18 ડિસેમ્બર 1885 ના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. ભારતીયો હોય, ભારતીય નેતાઓ એની માંગણી છે એ અંગ્રેજો સમક્ષ રજૂ કરવામાં આવે અને અંગ્રેજો એ માંગણીઓને સ્વીકારે અને એટલા માટે આ કોંગ્રેસની શું સ્થાપના કરવામાં આવી હતી. ટૂંકમાં 1857 જેવો સ્વાતંત્ર્ય સંગ્રામ બીજી વાર નિર્માણ ન થાય એટલા માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ ઓ હ્યુમે એટલે કે એલન ઓક્ટાવિયન હ્યુમે 18 ડિસેમ્બર 1885 ના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. હવે એનું પ્રથમ અધિવેશન જોઈએ. આ કોંગ્રેસની સ્થાપના થઈ એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ એનું પ્રથમ અધિવેશન ક્યારે ભરાણું અને ક્યાં ભરાણું બરાબર છે? તો એ 18 ડિસેમ્બર 1885 ના રોજ ભરાણું હતું. કઈ જગ્યાએ ભરાણું હતું? કે મુંબઈ ની અંદર. કઈ જગ્યાએ ભરાણું હતું? મુંબઈ ની અંદર. કઈ શાળા કીધી છે તમને? તો કે ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠ શાળા ની અંદર બરોબર છે. ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠ શાળા ની અંદર મુંબઈ ની અંદર પ્રથમ અધિવેશન આ સંસ્થાનું ભરાણું હતું બરોબર છે. અને એમાં કેટલા સભ્યોએ હાજરી આપી હતી? તો કે 72 પ્રતિનિધિ. કેટલા સભ્યોએ હાજરી આપી હતી? તો કે 72 પ્રતિનિધિ. અને આજે અધિવેશન ભરાણું પ્રથમ અધિવેશન એના અધ્યક્ષ કોણ હતા? તો કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી. કોણ હતા? વ્યોમેશ ચંદ્ર બેનર્જી, WG બેનર્જી. એટલે કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી આ પ્રથમ અધિવેશનના શું હતા? અધ્યક્ષ હતા. આ પણ તમને પરીક્ષાની અંદર વારંવાર પૂછે છે
બરોબર છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાણું અને તેના અધ્યક્ષ કોણ હતા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈની અંદર ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાની અંદર ભરાણું અને આમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી તો કે 72 પ્રતિનિધિઓએ હાજરી આપી અને એના અધ્યક્ષ કોણ હતા તો કે રમેશચંદ્ર બેનર્જી હતા હવે આ અધિવેશન જે ભરાણું અને 72 જેટલા સભ્યોએ હાજરી આપી એમાં મુખ્ય મુખ્ય નેતાઓની આપણે વાત કરીએ તો કે ભાઈ દાદાભાઈ નવરોજી બરોબર છે ફિરોઝશાહ મહેતા બદરુદ્દીન તૈયબજી ગોપાલકૃષ્ણ ગોખલે દિનશા વાચા વગેરે જેવા પ્રતિનિધિઓએ આ અધિવેશનની અંદર શું આપી તો કે હાજરી આપી હતી બરોબર છે આવા તો લગભગ કેટલા તમે કીધા છે 72 પ્રતિનિધિ કેટલા પ્રતિનિધિઓ હતા 72 પ્રતિનિધિ હવે આ અધિવેશનનું કામ શું હતું કે આ અધિવેશનનું કામ એ હતું કે ભાઈ જે કાંઈ પણ ભારતની જે માંગણી છે ભારતના લોકોની જે કાંઈ પણ માંગણીઓ છે માંગણી કોની સમક્ષ મૂકવામાં આવે અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવે અને એ માંગણી જે અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે અંગ્રેજ સરકાર એ માંગણીઓને સાંભળે અને એનો દેશમાં શું કરવામાં આવે અમલ કરવામાં આવે બરોબર અને એટલા માટે કે દાદાભાઈ નવરોજી ફિરોઝશાહ મહેતા બદરુદ્દીન તૈયબજી ગોપાલકૃષ્ણ ગોખલે દિનશા વાચા જેવા 72 જેટલા પ્રતિનિધિઓએ આ પ્રથમ અધિવેશનની અંદર શું આપી હાજરી આપી હતી બરાબર છે હવે મુખ્ય વસ્તુ એ છે કે આમાં અધિવેશન ભરાણું તો અધિવેશનમાં કઈ કઈ બાબતો નક્કી કરવામાં આવી અથવા તો કઈ કઈ માંગણી અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી તો તમને વાત કરી દીધો કે આર્થિક અને સામાજિક વિકાસ ભારતની અંદર લોકોનો આર્થિક અને સામાજિક રીતે શું થવો જોઈએ વિકાસ થવો જોઈએ શૈક્ષણિક રીતે પ્રગતિ ભારતની અંદર શૈક્ષણિક રીતે શું થવી જોઈએ પ્રગતિ થવી જોઈએ ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ એની માટે જરૂર પડે તો શાળાની સ્થાપના પણ કરવી જોઈએ લશ્કરી ખર્ચ ઘટાડવો અંગ્રેજો છે સૌથી વધુ ખર્ચ છે લોકોના હિત પાછળ લોકોની સુખાકારી પાછળ કે લોકોના કારણ કે આર્થિક જીવન પાછળ કરતા હતા નહીં પરંતુ અંગ્રેજ સરકાર મોટા ભાગનો ખર્ચ કોની પાછળ કરતી હતી તો કે પોતાના લશ્કરની પાછળ કરતી હતી એટલા માટે અંગ્રેજ સરકાર પોતાનું લશ્કરી ખર્ચ ઘટાડે અને સૌથી વધુ ખર્ચ ક્યાં કરે તો લોકોના આર્થિક અને સામાજિક વિકાસ ઉપર કરે આ ઉપર કર વેરા ઘટાડવા ભારતીય લોકો ઉપર અંગ્રેજ સરકાર દ્વારા જે પણ કર વેરા નાખવામાં આવ્યા છે એ કર વેરા છે એ વધુ હતા એટલા માટે કર વેરાનું પ્રમાણ ઘટાડવાની પણ માંગણી અંગ્રેજ સરકાર સમક્ષ કરવામાં આવી ખેડૂતોને દેવામાંથી મુક્ત આપવા બરોબર છે એ સમયે ભારતનો મોટા ભાગનો ખેડૂત વર્ગ છે દેવામાં ડૂબી ગયેલો હતો એની માટે હજારો રૂપિયાનું શું ચડી ગયેલું હતું દેવું ચડી ગયેલું હતું અને આ શા માટે તો કે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે તો ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા અને લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી શું આપવી જોઈએ અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે અન્યાય વિરુદ્ધ બોલવાની સ્વતંત્રતા લોકોને આપવામાં આવે બરોબર છે તો આ બધી માંગણી આર્થિક અને સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રગતિ લશ્કરી ખર્ચ ઘટાડવું કરવેરા ઘટાડવા ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવી અને અભિવ્યક્તિની લોકોને આઝાદી આપવી આ બધી માંગણી છે માંગણી કોની સમક્ષ મૂકવામાં આવી તો કે અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવી આ બધી માંગણીઓ ક્યાં નક્કી કરવામાં આવી તો કે આ જે અધિવેશન ભરાણા ને 72 મો અધિવેશન 72 પ્રતિનિધિઓ જેમાં હાજરી આપી એની અંદર આ બધી માંગણીઓ નક્કી કરવામાં આવી અને આ બધી જ માંગણીઓ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકવામાં આવી પરંતુ મોટા ભાગની માંગણીઓ અંગ્રેજ સરકારે શું કર્યો હતો અસ્વીકાર શું કર્યો હતો અસ્વીકાર બરોબર છે હવે આમાં તમને આ જ વાત કરી છે શું વાત કરી છે કે આ પ્રકારની નરમ મરણની જે માંગણી કરવામાં આવી અંગ્રેજ સરકાર સમક્ષ જેના માંગણી કરવામાં આવી બરોબર છે વિનંતી કરવામાં આવી અને આ જે વિનંતી કરવા વાળા નેતા હતા એ નેતાઓ કયા નામ તરીકે ઓળખાયા તો કે મવાળવાદી નેતા તરીકે ઓળખાય બરોબર છે અહીં એક શબ્દ તમને આપ્યો છે મવાળવાદી મવાળનો મતલબ થાય નરમ મરણ કેવું મરણ થાય નરમ મરણ કે અંગ્રેજ સરકાર સમક્ષ જે કહેવાય ને કે ભાઈ આ વિનંતી અને પ્રાર્થનાની જે રીત હતી કે ભાઈ અંગ્રેજ સરકાર છે એને આપણે વિનંતી કરીએ એને આપણે પ્રાર્થના કરીએ કે જેથી આપણી માંગણીઓ સ્વીકારે તો અંગ્રેજ સરકાર સમક્ષ જે વિનંતી અને પ્રાર્થનાની જે માંગણી હતી બરોબર છે કઈ પ્રાર્થના તો કે વિનંતી અને પ્રાર્થના જે માંગણી હતી શું હતી માંગણી બરોબર છે એટલે કે નરમ વલણ હતું અને આવું જે નરમ વલણ હતું એ કરવા વાળા નેતાઓ હતા એ નેતાઓ કયા નામથી ઓળખાયા હતા કે મવાળવાદી નેતા તરીકે એને ઓળખવામાં આવે છે બરોબર છે જો એમાં કહ્યું છે કે આ જ સમયગાળા દરમિયાન કેટલાક નેતાઓ ભારતમાં એવા પણ હતા
બરોબર છે કે જે આ મવાળ વાદ હતા એની એકદમ કેવા હતા વિરુદ્ધમાં હતા બરોબર છે જો એ શું કહે છે કે કોંગ્રેસની જે આ મવાળવાદી નીતિ હતી કે કોંગ્રેસની જે આ માંગણી કરવાની રીત હતી કે ભાઈ પ્રાર્થના અને વિનંતી દ્વારા અંગ્રેજો આપણી માંગણી સ્વીકારે અને એનો શું કરે તો કે અમલ કરે તો કોંગ્રેસની જે આ માંગણી હતી બરોબર છે વિનંતી અને પ્રાર્થનાની માંગણી હતી એની ઘણા બધા નેતાઓએ શું કરી ટીકાઓ પણ કરી બરોબર છે કે ભાઈ અંગ્રેજ સરકાર સમક્ષ આપણે આવી માંગણી એટલે કે પ્રાર્થનાઓ છે વિનંતીઓ છે કરવાની હોતી નથી તેઓ શું કહેતા હતા બરોબર છે એટલે સરકારની નેક ઈરાદા ઉપર વિશ્વાસ રાખવા કરતા બરોબર છે આ અંગ્રેજ સરકારના ઈરાદા ઉપર વિશ્વાસ રાખવા કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ હોવો જોઈએ બરોબર છે અને આવી જે નીતિ હતી આ નીતિને કઈ નીતિ તરીકે ઓળખવામાં આવે છે નેતાઓને કયા નેતા તરીકે ઓળખવામાં આવે છે જહાલવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે કે અંગ્રેજ સરકાર સમક્ષ વિનંતી અને પ્રાર્થનાની આ જહાલવાદી નેતાઓએ શું કરી ટીકા કરી કે ભાઈ અંગ્રેજો પાસે આપણે આપણા અધિકારો જોતા હોય બરોબર છે તો આપણને આપણી શક્તિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ આપણે બીજા ઉપર વિશ્વાસ રાખીને બેસી લેવું જોઈએ નહીં આપણે વિનંતી અને પ્રાર્થના આપણે આપણા અધિકારો માટે કરવી જોઈએ નહીં આવી જે નીતિ હતી આ નીતિ જે નેતાઓએ અપનાવી એ નેતાઓ જહાલવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે અત્યારે આ બે શબ્દ છે બરોબર છે એક મવાળવાદી શબ્દ છે અને બીજો કયો શબ્દ છે જહાલવાદી કે અંગ્રેજો પાસે જે અધિકારની માંગણી બરોબર છે વિનંતી અને પ્રાર્થના દ્વારા જે નેતાઓ કરતા હતા એ નેતાઓ મવાળવાદી નેતા તરીકે ઓળખાયા અને આની એકદમ વિરુદ્ધ બરોબર છે આની એકદમ વિરુદ્ધ તમે કીધું છે કે અંગ્રેજો પર વિશ્વાસ રાખવો એના કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ આપણે આપણા અધિકારની માંગણી ન કરવી જોઈએ જરૂર પડે તો આપણે એની પાસેથી છીનવી લેવા જોઈએ આવી જે નીતિ હતી એ નીતિને જહાલવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આવી જે નીતિની જે લોકોએ માંગણી કરી એ નેતાઓ જહાલવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે આ જહાલવાદી નેતાઓમાં કોણ-કોણ હતા જો તમને નામ આવ્યા છે દાખલા તરીકે વાત કરીએ તમને લાલ લજપત રાય બરોબર છે બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ નેતાઓ એવા હતા કે જેણે કોંગ્રેસની આ મવાળવાદી જે માંગણી હતી બરોબર છે એનો શું કર્યો એને વિરોધ કર્યો એની એને ટીકા કરી બરોબર છે લાલા લજપત રાય બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ અને શોર્ટ ની અંદર તમે નામ યાદ રાખો તો લાલ બાલ અને પાલ આ ત્રણ શબ્દ છે બરોબર છે લાલ એટલે લાલા લજપત રાય બાળ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ લાલ બાળ અને પાલ બરોબર છે આ લાલ બાલ પાલ એટલે કે લાલા લજપત રાય બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ ત્રણ નેતાઓ એવા હતા અને આ ઉપરાંત પણ ઘણા બધા નેતા હતા આ તો મુખ્ય આગેવાનો હતા તો આજે નીતિ અપનાવી એ કઈ નીતિ અપનાવી જહાલવાદી નીતિ અપનાવી અને એ ભાઈ તિલકે શું કહ્યું છે લોકમાન્ય તિલક મહારાજે કીધું છે શું કીધું છે કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે બરોબર છે સ્વરાજ સ્વરાજ કહેતા આઝાદી શું થાય આઝાદી બીજી ભાષામાં કેવું તો કે સ્વતંત્રતા સ્વતંત્રતા છે એ મારો જન્મસિદ્ધ અધિકાર છે બરોબર છે અને એને હું કોઈ પણ સંજોગોની અંદર એને હું મેળવીને જ જંપીશ બરોબર છે સ્વરાજ્ય છે એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું કોઈ પણ સંજોગોની અંદર મેળવીને જ જંપીશ આવી જે નીતિ અપનાવી બરોબર છે એ નીતિ ને કઈ નીતિ જહાલવાદી નીતિ તમને આ પૂછાય છે બરોબર છે તમને પૂછાય કે જહાલવાદી નેતાઓની અંદર કયા કયા નેતાનો સમાવેશ થાય છે તો લાલા લજપત રાય બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલનો સમાવેશ થાય છે તમને પૂછાય કે ભાઈ તિલક એ છે લોકમાન્ય તિલક એ કયું સૂત્ર આપ્યું બરોબર છે અથવા તો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું મેળવીને જંપીશ આ વાક્ય કોણે કીધું છે તો કોણે કીધું છે તો કે લોકમાન્ય તિલકે કીધું છે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખી તો અહીંયા ખાસ જે વાત કે આપણે કોંગ્રેસની સ્થાપના આપણે જે અત્યારે કોંગ્રેસને જોઈએ છે જે ભારતનો સૌથી જૂનો પક્ષ છે એની સ્થાપના 1885 માં થઈ છે કોણે કરી છે તો કે એલન ઓક્ટાવિયો બ્રુક એટલે કે એ ઓહ્યુમે એનું અધિવેશન મુંબઈની અંદર ભરાણું ક્યાં ભરાણું કે ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાની અંદર ભરાણું કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી તો કે 72 પ્રતિનિધિઓએ હાજરી આપી એના અધ્યક્ષ કોણ હતા તો કે રમેશ ચંદ્ર બેનર્જી હતા આ મુખ્ય નેતાઓએ આ અધિવેશનમાં હાજરી આપી આ બધી માંગણી અંગ્રેજ સરકાર સમક્ષ કરવામાં આવી અને આ માંગણી છે એ અંગ્રેજ સરકાર સમક્ષ કઈ રીતે કરવામાં આવી તો કે વિનંતી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી એટલા માટે આવી માંગણી કરવાવાળા નેતાઓ હતા એ મવાળવાદી નેતા તરીકે ઓળખાયા અને આ ઉપરાંત જે આની એકદમ વિરુદ્ધમાં હતા એ નેતાઓ કયા નેતા તરીકે ઓળખાયા જહાલવાદી નેતા તરીકે ઓળખાયા કારણ કે એ પોતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખતા હતા
અંગ્રેજ સરકારના ઈરાદા ઉપર વિશ્વાસ રાખતા હતા નહીં. એટલા માટે તેમણે ધીમે કીધું કે સ્વરાજ્ય અને સ્વતંત્રતા એને કોઈ પણ સંજોગોની અંદર મેળવી લે જ જોઈએ. લાલ બાલ અને પાલ એટલે કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ ત્રણ નેતાઓ છે. એ કયા નેતા તરીકે ઓળખવામાં આવે છે? તો કે જાહેરવાદી નેતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આપણે તમને પાછો નવો ટોપિક આપ્યો છે, બંગાળના ભાગલા. એનો ટોપિક આપ્યો છે બંગાળના ભાગલા. ભારતની અંદર એક સમય અને આખા ભારતની જો વાત કરવામાં આવે તો ભારતનો બંગાળ પ્રાંત એવો હતો કે જ્યાંથી રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. બરોબર છે કે ભારતનો એ બંગાળ પ્રાંત, આમ તો સમગ્ર ભારત એ ભારતનો ખૂબ વિશાળ પ્રદેશ છે અને ભારતની અંદર બધી જગ્યાએ રાષ્ટ્રવાદ જોવા મળે છે, પરંતુ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને ભારતનું જો કોઈ હૃદય કહેવાતું હોય તો એ કોણ કહેવાતું? એ સમય બંગાળ કહેવાતું. અને બંગાળની અંદર હિન્દુ અને મુસ્લિમ ઘણા બધા લોકો છે એ રહેતા હતા. ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી. બરોબર છે કે ભારતના છે અલગ અલગ ભાગ પાડવામાં આવે, ભારતના હિન્દુ અને મુસ્લિમ લોકોની ભાગલા પાડી અને એકતા તોડી નાખવામાં આવે, જેથી કરીને આપણે સરળતાથી શું કરી શકશું? ભારત પર રાજ કરી શકીશું. કારણ કે ભારતના લોકોમાં જો એકતા નહીં હોય, ભારતના હિન્દુ અને મુસ્લિમ લોકો જો એક નહીં થવા દઈએ તો આપણે સરળતાથી રાજ કરી શકીશું. એટલા માટે અંગ્રેજ સરકારે હિન્દુ મુસ્લિમ લોકોની એકતા તોડવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. બરોબર છે. એટલા માટે શું કર્યું અંગ્રેજ સરકારે? તો કે ઈસવીસન 1905 ની અંદર. ક્યારે? તો કે 1905 ની અંદર. કોણ? તો કે કર્ઝન. કયો અંગ્રેજ અધિકારી છે? તો વાઇસરોય કર્ઝન. બંગાળના શું પાડ્યા? બે ભાગલા પાડ્યા. કેટલા ભાગલા પાડ્યા? બંગાળના બે ભાગલા પાડ્યા. એક જે પ્રાંતની અંદર હિન્દુઓ વધુ હતા એક એ ભાગ પાડ્યો, અને એક બીજો પ્રાંત હતો એમાં મુસ્લિમો વધુ હતા એને એ ભાગ પાડ્યો. અંગ્રેજોએ એ સમય એવું બહાર માંડ્યું કે અમે બંગાળનો વહીવટ સરળતાથી કરી શકતા નથી. અને એ સમય તો ભારતનો આ જે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે એ એવું બંગાળ ન હતું, ઘણું બધું મોટું બંગાળ હતું. એ સમય બિહારનો સમાવેશ, ઓડિશાનો સમાવેશ, આ ઉપરાંત જે બાંગ્લાદેશ દેશ છે એનો પણ સમાવેશ બંગાળ પ્રાંતની અંદર થતો હતો. એટલે ભારતમાં એ સમયે બહુ મોટું બંગાળ રાજ્ય હતું. અને બંગાળના અંગ્રેજોએ બે ભાગ પાડ્યા હિન્દુ મુસ્લિમ લોકોની એકતાને તોડવા માટે, એક હિન્દુનો પ્રદેશ અને બીજો કોનો પ્રદેશ? મુસ્લિમોનો પ્રદેશ. પરંતુ ભારતના લોકોને ખબર પડી ગઈ કે અંગ્રેજો આ નીતિ શા માટે અપનાવી છે? બરોબર છે. તો કે રાજ કરવા માટે. એટલા માટે ભારતની અંદર અને ખાસ કરીને બંગાળની અંદર આ બંગાળના ભાગલા રદ કરવા માટે શું ચલાવવામાં આવ્યું? એક આંદોલન ચલાવવામાં આવ્યું. અને આ આંદોલન છે કયા નામથી ઓળખાય છે? તો કે બંગભંગ આંદોલન તરીકે એને ઓળખવામાં આવે છે. બંગ એટલે બંગાળ અને ભંગ એટલે એના ભાગલા રદ કરવામાં આવે, એટલે કે બંગભંગ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 1905 માં. કોણે પાડ્યા? વાઇસરોય કર્ઝને. બરોબર છે. અને એ બંગાળના ભાગલા રદ કરવા માટે જે આંદોલન થયું એ આંદોલન કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? બંગભંગ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. અને અંતે અંગ્રેજ સરકાર સમક્ષ આખા ભારતની અંદર આંદોલન ચાલ્યું અને છેલ્લે અંગ્રેજ સરકારે 1911 ની અંદર, ક્યારે? તો 1911 ની અંદર આ ભાગલા શું કરી દીધા? તો કે રદ કરી દીધા અને બંગાળને પાછું છોડી દેવામાં આવ્યું. એટલે ભારતની અંદર ભારતીયો દ્વારા કરવામાં આવેલું એક મોટું આંદોલન અને ભારતમાં કહીએ તો પ્રથમ વિજય. એટલે કયો વિજય? તો કે બંગભંગ આંદોલન, એટલે કે બંગાળના ભાગલા જે રદ કર્યા એ આંદોલન એ ભારતીય લોકોનો પ્રથમ વિજય હતો. એટલે તમને આ પણ પરીક્ષામાં પૂછાય છે કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા અને ક્યારે બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા છે? બરોબર છે. તો ઈસવીસન 1905 ની અંદર વાઇસરોય કર્ઝને બંગાળના બે ભાગલા પાડ્યા. બરોબર છે. અને એની માટે જે આંદોલન ચાલ્યું એ બંગભંગ આંદોલન. અને બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તો કે 1911 ની અંદર રદ કરવામાં આવ્યા છે. તો સરસ મજાની તમને વાત કરી છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, બરોબર છે, જવાહરવાદી અને મવાડવાદી નેતાઓ અને બંગભંગ આંદોલન. હવે આગળના ટોપિકની અંદર છે આપણે ભારતના ક્રાંતિકારીઓનો પરિચય મેળવવાનો છે કે જે ભારતને આઝાદી માટે શહીદી બહોરી છે, પોતાનું બલિદાન આપ્યું છે, એવા ક્રાંતિકારીઓનો પરિચય આપણે આના આ ચેપ્ટરમાં કન્ટિન્યુ રાખશું અને આગળના નવા ટોપિક 3 ની અંદર આપણે એનો પરિચય મેળવશું.
તમને જે હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક તમારે પાર્ટી નોટની અંદર જ લખવાનું છે અને હોમવર્ક છે એ તમારું આ જે લખેલું છે લખેલું એમાંથી તમારું હોમવર્ક હશે એટલા માટે જરૂર પડે તો તમારે આનો સ્ક્રીનશોટ મેળવી લેવો બરોબર અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ આપણે આગળના ટોપિકની અંદર જોઈશું